કચ્છમાં પરંતુ હાલ બાવીસ જિલ્લાઓમાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા મહત્વનું અનુમાન છે દાદરા હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે સવારે દસ વાગ્યા સુધી સાવધાની રાખજો કારણ કે ભારે વરસાદ થઈ શકે છે નવ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે બાવીસ જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી છે દસ વાગ્યા સુધી વરસાદ થઈ શકે છે દસ વાગ્યા સુધી બાવીસ જિલ્લાઓમાં યલો એલર્ટ રહેશે છે દાદરા નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે હવામાન વિભાગ તરફથી આ મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં એકસો તાલુકાઓમાં વરસાદ પેસ્તાળીસ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે સૌથી વધુ સુરતના ઉમરપાડામાં વરસાદ નોંધાયો ઉમરપાડામાં પાંચ ઇંચ વાસદામાં ચાર પોઈન્ટ છ ઇંચ વરસાદ વરસતીઓ કપરાળામાં તો દક્ષિણ ગુજરાત અને ગોહિલવાડમાં મેઘાએ બોલાવી રમજટ નદીઓ થઈ ગાંડીતુર બે કાંઠે વહેતી નદી નાળાની આ તસવીર છે વલસાડની વલસાડ પંથકમાં ભારે વરસાદ પડતા કપરાડા તાલુકાની નદીઓ ગાંડીતુર બની તાલુકામાંથી પસાર થતા તમામ ગરનાળાઓ બે કાંઠે વહેતા થયા કપરાડાના જીરવલ અને બુરલા ગામ વચ્ચેનો કોઝવે પુલ પાણીમાં ગરકાવ થયો કોલક નદી પર બનાવેલા કોઝવે પર પણ પાણી ફરી વળ્યા કલાકો સુધી બંને તરફના ગામનો સંપર્ક ખોરવાયો આ બાજુ સુરતના કીમ માંડવી રાજ્ય ધોરી માર્ગ પર ભરાયા પાણી ભારે વરસાદ અહીંના રોડ પાણી પાણી થઈ ગયા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી સુરત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા ભાવનગર ખાડીઓ ગામડાઓમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી પાલિતાણા શહેર સહિત પંથકમાં જામ્યો વરસાદી માહોલ કુંભણ ખાખરીયા સિંજાળીયા વીરપુર રંડોળા જસપર મોખડકા માલપરા વાવ રંડોલા જામવાડી ભુંડરખા સહિતના પંથકમાં વરસાદ પડ્યો શિહોર વરસાદ પડતા રોડ પર વહેતા થયા પાણી શિહોર તાલુકાના ટાણા વરલ અઘિયાળી બોરડી જાબાડા દેવગાણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો વાવણી બાદ સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો તો ઉત્તર ગુજરાત બાદ હવે દક્ષિણ ગુજરાતમાં મેઘાનું મંડાણ ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવ્યા બાદ હવે દક્ષિણ દક્ષિણ ગુજરાતનો વારો ગુજરાતમાં વરસાદ શરૂ થઈ ગયો છે સાપુતારા સુબીરમાં ધોધમાર વરસાદ પડતા આહલાદક વાતાવરણ બન્યું સાપુતારામાં વરસાદને લઈને પ્રવાસીઓમાં ખુશીનો માહોલ તો ઓલપાડ ઉમરગામ સહિતના વિસ્તારોમાં સવારથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે કામરેજ ઉમરપાડા ઓલપાડ માંગરોળ બારડોલી મહુવા માંડવી અને સુરત શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો બે દિવસના વિરામ બાદ ઉમરપાડા તાલુકાની અંદર સવારે છ વાગ્યાથી એક વાગ્યા સુધીમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો બારડોલી તાલુકામાં બે ઇંચ કામરેજ તાલુકામાં અઢી ઇંચ અન્ય તાલુકામાં પણ બે થી એક ઇંચ જેટલો વરસાદ ખાબકતા ધરતીપુત્રમાં ખુશીનો માહોલ જોવા મળ્યો નવસારીમાં બે દિવસના વિરામ બાદ ફરી જિલ્લામાં વરસાદે ધબધબાટી બોલાવી નવસારી શહેરમાં આવેલા સર્કિટ હાઉસ ડેપો જૂના થાણા ખુંભારવાડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા વલસાડ જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી કપરાડાના રસ્તાઓ થોડી જ વારમાં પાણી પાણી થઈ ગયા કપરાડાની સાથે વલસાડ ધરમપુર અને પારડી તાલુકામાં પણ એક ઇંચ વરસાદથી રોડ પાણી પાણી થયા ઉમરગામ અને વાપીમાં પણ નોંધપાત્ર વરસાદ થતા ખેડૂતો ખુશ થયા તો મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો કડાણા તાલુકામાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાનપુર તાલુકામાં અઢી ઇંચ વરસાદ બારાસિનોર તાલુકામાં એક ઇંચ કરતા વધુ વરસાદ પડતા નદીઓ વહેતી થઈ ભારે વરસાદે સુરતના કિમ વિસ્તારને જળબંબાકાર કરી નાખ્યો કીમ માંડવી સ્ટેટ હાઇવે પર ઘૂંટણસમા પાણી ભરાયા ગામ નજીક તડકેશ્વર ગામ નજીક સ્ટેટ હાઇવે પાસઠ પર પાણી ભરાયા ઘૂંટણસમા પાણી ભરાતા વાહનો ખોટવાયા તો વાહન ચાલકોના જીવના જોખમે વાહન ચાલકો પસાર થવા મજબૂર બન્યા આ મહત્વનું છે કે દર વર્ષે તડકેશ્વર ગામ નજીક સ્ટેટ હાઇવે પર પાણી ભરી વળતા રસ્તો બંધ થઈ જાય છે સુરત જિલ્લામાં મેઘ બહેર યથાવત છે માંગરોળમાં વરસાદના કારણે અનેક નાના કોઝવે પરથી પાણી ફરી વળ્યું માંગરોળ ડી નાની પારડી જતા ભૂખી નદી ઉપરનો કોઝવે પરથી પાણી ફરી વળ્યા પાણી ફરી વળતા રસ્તો અવર માટે બંધ થયો ઉમરપાડા તાલુકામાં ભારે વરસાદથી અનેક નદીઓમાં ભારે માત્રામાં પાણીની આવક નોંધાઈ છે ભરૂચના નેત્રંગમાં ભારે વરસાદના કારણે કવચિયા ગામે ઘરમાં પાણી ધુસ્યા ઘરના લેવલથી ઊંચો સીસી રોડ બની જતા રસ્તો બની જતા વરસાદી પાણી લોકોના ઘરોમાં પ્રવેશ્યા હતા પાણીના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી હતી તો દાહોદમાં મેઘરાજાની દેવાવાળી રોડ પરથી ત્રણથી ચાર ફૂટ પાણી ભરાયા રોડ પર વહેતી નદીના ના દ્રશ્યો છે દાહોદના દાહોદ પંથકમાં માં ઇન્દ્રદેવે દેવાવાડી કરતા સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું દાહોદમાં મેઘરાજા એવા તૂટી પડ્યા કે રોડમાં પાણીનું રાજ છવાઈ ગયું દાહોદના વાંકલેશ્વર રોડ રાજમહેલ રોડ સહિતના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું મોટા વિસ્તારોમાં વિસ્તારો પાણી સામ્રાજ્ય જમાવતા લોકો પરેશાન થઈ ગયા વાહનો પાણીમાં ફસાયા બાઇક ચાલકોને ભારે હાલાકી થઈ આ બાજુ દાહોદના દેવગઢ વારિયામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો અનરાધાર વરસાદથી વાંકેશ્વર રોડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા ધોધમાર વરસાદને લઈને વાંકેશ્વર રોડ વિસ્તારમાં ઘરના આગળના ભાગમાં પાણી ભરાયા જાણે રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા આ બાજુ છોટાઉદેપુરના નસવાડીમાં પણ મેઘરાજા મહેરબાન થયા વરસાદના પગલે રોડ પર પાણી ફરી વળ્યા ખેતીલાયક વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી દેવઢ લુહારવડ વચ્ચે વરહે નદીના બ્રિજ પર પાણી ફરી વળ્યા બ્રિજ પર પાણી ફરી વળતા સામે ત્રણ જેટલા ફળિયા છે તેમને હાલાકી પડી તો ડાંગમાં કુદરત સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ધોધ સક્રિય થયા છે મન મોહી લેતા આ દ્રશ્યો છે ગુજરાતના સ્વર્ગ સમાન ડાંગના અહીં મેઘરાજા મન મૂકી વરસતા ડાંગમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે ડાંગ જિલ્લામાં આવેલા ધોધ જીવંત થઈ ખડખડ વહેતા થતા દ્રશ્યો કોઈ જન્નત ઓછા નથી લાગી રહ્યા વગઈ ખાતે આવેલી ઉમરા ખાડીમાં પાણી આવક વધતા નદી નાળા અને ઉપરના ના ધોધ વહેતા થયા છે નાના મોટા ધોધ સક્રિય થઈ જતા હાલ અહીંની ભવ્યતા જોવા લાયક થઈ ગઈ છે આ દ્રશ્ય જોઈને તમારી આંખો ને ચોક્કસ ઠંડક પહોંચશે ધોધ ઘણો જ જાજરમાન અને રૌદ્ર લાગે છે ઘણી દૂરથી ધોધ ની ગર્જના સંભળાય છે આ ધોધને જોવા આવેલા લોકો તેની સામેથી હટી નથી રહ્યા ધોધ પરથી પડતા પાણીનો અવાજ એ જાણે અહીં અલગ જ માનસિક શાંતિનો અનુભવ આપે છે અહીં આવી પ્રવાસીઓને એક અલગ જ આનંદની અનુભૂતિ થઈ રહી છે બીજી તરફ સાપુતારાનું વાતાવરણ પણ આહલાદક થતા પ્રવાસીઓને સ્વર્ગ અહેસાસ થઈ રહ્યો છે વલસાડ જિલ્લામાંથી પસાર થતા ધરમપુર નાસિક હાઇવે પાંત્રીસ કલાક ઠપ રહ્યો રાત્રે હાઇવે પર પલટી મારી ગયેલી હેવી ક્રેનને હટાવી અને વાહન વ્યવહાર યથાવત કરાવ્યો હતો જોકે પાંત્રીસ કલાકથી વધુ સમય સુધી વરસાદી માહોલમાં હાઇવે પર બંને તરફ હજારો વાહનોની પચીસ કિલોમીટરથી વધુ લાંબી લાઈનો લાગી હતી પહાડી વિસ્તારમાંથી પસાર થતા હાઇવે પર સર્જાયેલી પરિસ્થિતિના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે ધરમપુર નાસિક હાઇવે પર માંડવા વડદેવી ઘાટ નજીક હેવી કન્ટેનર હાઇવેની વચ્ચે પલટી મારી ગયું હતું પરિણામે હાઇવેના બંને તરફનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો શરૂઆતમાં આજુબાજુના વિસ્તારની હેવી ક્રેન બોલાવી અને કન્ટેનરને હાઇવે પરથી હટાવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા જોકે અનેક ક્રેનો મળી અને કામ ન લાગતા આખરે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ચાલતી મહાકાય ક્રેનને લાવી આ કન્ટેનરને હટાવવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા હતા સલામત સવારી એસટી અમારી દ્વારકાના ખંવાડિયામાં રેલવે ફાટક પાસે રાત્રે એસટી બસ બંધ પડી ગઈ જામનગર હર્ષદ રૂટની એસટી બસમાં ખામી સર્જાતા મુસાફરો હેરાન થયા રેલવે ફાટક નજીક બસ બંધ પડી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો અને આખરે મુસાફરોએ નીચે ઉતરી બસને ધક્કા મારવા પડ્યા હતા ધક્કા મારવા છતાં પણ બસ ચાલુ ન થતાં મુસાફરોને અન્ય બસમાં શિફ્ટ કરાયા બે દિવસના વિરામ બાદ ભાવનગરમાં મેઘરાજાની હાજરી જોવા મળી ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો શહેરના કાળીયાબીડ વિરાણી સર્કલમાં ગોઠણ સમા પાણી ભરાયા શહેરના કાળિયાબીડ ભગવતી સર્કલ તેમજ વિરાણી સર્કલ જ્વેલર સર્કલ રામમંત્ર મંદિર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી વરસ્યા વરસાદી પાણી ભરાયા હતા તમામ વિસ્તારોમાં ભાવનગરમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે તો વડોદરાના શિનોરમાં મેઘરાજાની ધબધબાટી શહેર બેટમાં ફેરવાયું વડોદરાના શિનોરમાં વરસાદે તોફાની બેટિંગ કરી શિનોર તરવા ઉતરાજ ટિમ્બરવા ગામમાં ભારે વરસાદ પડતા રોડ પાણી પાણી થઈ ગયા હતા શિનોરમાં તો વરસાદે ગણતરીની કલાકોમાં જ શાનદાર બેટિંગ કરતા શિનોરની મુખ્ય બજાર પાણીથી છલકાઈ હતી બજારમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા રોડ પર પાણી ભરાતા વાહનો ફસાયા રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલી વધી વાહનો પાણીમાં બંધ પડી જતા ધક્કો મારી અને બહાર કઢાયા ગરનાળામાં પાણી ભરાતા બે કિલોમીટર ફરી અને વાહનચાલકો જવા મજબૂત તો ગાંધીનગરમાં આજે સહકારીતા દિવસની ઉજવણી આંતરરાષ્ટ્રીય ઉજવણી કરાશે પ્રથમવાર સહકારિકતા દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આ કાર્યક્રમનું આયોજન સહકારીકતા મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે બસ્સો જેટલા રાષ્ટ્રીય કક્ષાના આગેવાનો પણ હાજર રહેવાના છે 1923 ત્રેવીસથી જુલાઈ માસના પ્રથમ શનિવારે ઉજવણી મહત્વનું છે કે સહકારીકતા ક્ષેત્રે ભારતે હરણફાળ પ્રગતિ કરી છે અને ત્યારે ગુજરાત પણ સહકારી પ્રવૃત્તિને વેગ આપી સમૃદ્ધિ તરફ આગળ વધતું રાજ્ય છે રાજ્યમાં દૂધ મંડળીઓની સંખ્યા સોળ હજાર સુધી પહોંચી સહકારીતાથી દૈનિક દૂધ કલેક્શન બાસઠ લાખ લીટરથી વધી બસ્સો નેવ લાખ લિટર થયું છે ગુજરાતના સહકાર ક્ષેત્રની સિદ્ધિ અંગે વાત કરીએ તો અગાઉ રાજ્યની બજાર સમિતિઓનું ટર્નઓવર માત્ર રૂપિયા આઠ હજાર કરોડ હતું જે આજે વધી રૂપિયા બેતાળીસ હજાર કરોડ સુધી પહોંચ્યું છે જ્યારે બજાર સમિતિની આવક રૂપિયા બોંતેર પોઈન્ટ એસી કરોડથી વધી ચારસો સાહીઠ કરોડ જેટલી થઈ છે સાથે જ બજાર સમિતિના ગોડાઉનનો સંગ્રહ ક્ષમતા પણ ચાર પોઈન્ટ તેત્રીસ લાખ મેટ્રિક ટનથી વધી અને તેર પોઈન્ટ છેતાળીસ લાખ મેટ્રિક ટન જેટલી થઈ છે પર ગૌતમ શ્રીમાળી જોડાઈ ચૂક્યા છે ગૌતમ ગાંધીનગરમાં આ જે કાર્યક્રમનું આયોજન છે કોણ કોણ ઉપસ્થિત રહી શકે છે કેવી રૂપરેખા કાર્યક્રમની આજે સમૃદ્ધિ વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના ના અધ્યક્ષસ્થાને મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમ યોજાવાનો છે જેમાં સહકાર ક્ષેત્ર છે સંકળાયેલા તમામ નામી ઉપનામી જે લોકો જે છે તે હાજરી આપવાના છે અને એકસો બે માં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણીના ભાગરૂપે આ સહકાર સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં મોટી સંખ્યાની અંદર સહકાર ક્ષેત્ર જોડાયેલા લોકો પણ હાજર રહેવાના છે મહત્વનું સાથે સાથે એ પણ છે કે સહકારી ક્ષેત્રની અંદર જે પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તેની મુલાકાત જે છે તે પણ થઈ શકે છે સમીક્ષા પણ થઈ શકે છે મહત્વનું સાથે સાથે એ છે કે મહિલા દૂધ ઉત્પાદકોને જીરો વ્યાજે રૂપી ક્રેડિટ કાર્ડ નું વિતરણ જે છે તે પણ આ સહકાર ની સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત જે છે તે યોજાવાનું છે સાથે સાથે સહકાર ક્ષેત્ર વધુ ને વધુ સુદૃઢ કેવી રીતે બને તે માટે પણ મંથન થશે ને તે મુદ્દે પર ચર્ચા થશે જી બિલકુલ આભાર માહિતી બદલ સુરતના માંગરોળના પાલોદ જીઆઈડીસી સીમામાં આવેલી કંપનીમાં ભીષણ આગની ઘટના બની જીએમડીસી પ્લાસ્ટિક ગલીમાં આવેલી સાયલક્ષ્મી કંપનીમાં ભીષણ આગ લાગી આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા ભીષણ આગ લાગતા ચાર જેટલા ફાયર ફાઈટરની મદદ લેવાઈ હતી પાલોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી

આગ લાગતા આગ લાગવાથી વિકાસ સ્વરૂપ ધારણ કર્યું હતું પરંતુ ત્યાં ચાર જેટલા ફાયરો ગાડીઓ ઘટના સ્થળે પહોંચી પાણી પાણીનો માહોલ સુલવતા હાલ આગ પર કાબુ મેળવવાના ફાયર ફાયટર દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ માંગવેલ તાલુકાના પાલોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને હાલ પણ આગમાં જાન અંગેના અહેવાલ પ્રાપ્ત થયા નથી તો ચોક્કસપણે એ પણ કહી શકાય એમ છે કે આગ લાગવાનું કારણ પણ હજી અગબંધ છે ક્યાંક ને ક્યાંક અનુમાન શોર્ટ સર્કિટનું માનવામાં આવી રહ્યું છે જી મિત્તલ બિલકુલ કેતન આભાર માહિતી બદલતો હાલ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું અનુમાન આવી રહ્યું છે રાજકોટમાં અનુમાનિકાંડ મામલે વધુ એક અધિકારી સસ્પેન્ડ કરાયા છે એટીપીઓ રાજેશ મકવાણાને સસ્પેન્ડ કરાયા છે પૂર્વ ટીપીઓ સાગઠિયાને બચાવવાના રેકોર્ડમાં છેડછાડ કર્યા હતા સાગઠિયાને બચાવવા માટે રેકોર્ડમાં છેડછાડ કર્યા હતા અત્યાર સુધી આરએનસીના આઠ અધિકારીઓને સસ્પેન્ડ

સસ્પેન્ડ કર્યા હોવાનું છે તે સામે આવ્યું છે આમ રાજેશ મકવાણા સસ્પેન્ડ થતા કુલ આઠ જેટલા અધિકારીઓ છે તે સસ્પેન્ડ થયા હોવાનું છે તે સામે આવ્યું છે ખાસ કરીને રાજેશ મકવાણાની જો વાત કરવામાં આવે તો જે ખોટી મિનિટ્સ બુક બનાવવામાં આવી હતી સાથોસાથ મહાનગરપાલિકાનું એક આવક જાવકનું એક રજીસ્ટર ખાસ કરીને ઉભું કરવામાં આવ્યું હતું ત્યારે રાજેશ મકવાણા કે જે વોર્ડ નંબર દસ ની અંદર તેની ફરજ નહોતી તેમ છતાં સાગઠિયાની મદદગારી માં તે આવ્યો હતો અને રાજેશ મકવાણા જે આ પ્રકારનું રજીસ્ટર્ડ છે તે ખાસ કરીને પોલીસ તપાસમાં પણ સામે આવ્યું છે ત્યારબાદ રાજેશ મકવાણાની રિમાન્ડ ની માગણી પણ કરવામાં આવી હતી ને જે પૂર્ણ થતા હાલ અત્યારે તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે ત્યારે મનપા કમિશનર દ્વારા રાજેશ મકવાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જી બિલકુલ આભાર તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો આપ જોતા રહો ન્યૂ ઇટીંગ ગુજરાતી